नमस्ते विद्यार्थी मित्रों, धोरण एक विषय सामान्य ज्ञान। आज ना वीडियो में बाळको आपणे सामान्य ज्ञान में पाठ 13 रंगबेरंगी फूलों विषे माहिती मेळवीशुं। तो आ दरेक फूलो बाळको आपणे टीवी में जोईशुं अने तेना विषे माहिती मेळवीशुं। तो बाळको फूलो ए देखामां ज केटला सुंदर होय छे। तमे कोई बगीचा में जाओ अने जो आखो बगीचो एटला फूलों थी भरेलो होय तो ये बगीचा ने रौनक केवी लागे छे तो तमने खबर ज हशे के फूलों थी ज आखो बगीचो महकी उठे छे। तेनी सुगंध, तेनु डेकोरेशन, तेनु रंग, कोई फूल लाल रंगना होय छे, कोई पीला रंगना होय छे, कोई केसरी रंगना होय छे, कोई गुलाबी रंगना होय छे, कोई सफेद होय छे। एम बाळको फूलों में पण कंईक ने कंईक रंग होय छे। तेनी डालियो ने पांदड़ा तो लीला ज होय छे, परंतु फूलों में कंईक ने कंईक रंग होय छे। अने बाळको फूलोनो उपयोग घणी जग्याए थाय छे, जेम के भगवान ने मंदिरे जे त्यां पण फूलोनो सजावट होय छे। हमणे गणपति जोवा हती तो गणपतिनो प्रसंग हतो त्यारे पण तमे देखो तो दरेकना घरे ज्यां ज्यां गणपति लाव्या हता त्यां बधे ज फूलोनुं डेकोरेशन हतुं। त्यार पछी कोई लग्न प्रसंग होय त्यां पण फूलोनुं डेकोरेशन होय छे। एटले के ज्यां पण सारो कोई प्रसंग होय त्यां फूलो होय छे। એટલે કે ફૂલો એ સારું પ્રતીક છે, એટલે કે કોઈ પણ સારા પ્રસંગમાં તેનો ઉપયોગ થાય છે। અને બાળકો ફૂલોના રસમાંથી અંતર બનાવવાનું છે। ત્યાર પછી મધમાખીઓ અને ભમરાઓ ફૂલો ઉપર બેસીને તેનો રસ ચૂસીને મધ બનાવે છે અને અને પડે ત્યાં સુધી ભમરાઓ ફૂલો ઉપર વધારે બેસે છે, ગલગોટા ઉપર। એટલે કે તે મધમાખીઓને તેમાંથી રસ ચૂસી ચૂસીને મધ બનાવે છે અને ફૂલોના રસમાંથી બાળકો ફૂલોના રસમાંથી અંતર બને છે। ત્યાર પછી બાળકો ગુલાબની પાંખોડીઓમાંથી બાળકો ગુલાબ જળ બને છે ને। ત્યાર પછી આપણે પાનમાં કહીએ છીએ ગુલકંદ, એ ગુલકંદ પણ ગુલાબમાંથી બને છે। હવે બાળકો આપણે તેની ડિટેલમાં માહિતી લઈએ। તો બાળકો આ છે ગુલાબ, આપણે વાત કરીને ગુલાબની, તો બાળકો ગુલાબનો છોડ હોય છે, કેવો હોય છે, છોડ હોય છે। અને બાળકો ગુલાબ બે રંગના હોય છે, કોઈ ગુલાબ સફેદ હોય છે, કોઈ ગુલાબ લાલ હોય છે, કોઈ ગુલાબ ગુલાબી રંગનો હોય છે, એમ ગુલાબ પણ અલગ અલગ પ્રકારના હોય છે। અને બાળકો ગુલાબમાંથી ગુલાબ જળ પણ બનાવવામાં આવે છે, લોકો સૌંદર્ય તરીકે વાપરે છે ને, એટલે ગુલાબમાંથી ગુલાબ જળ પણ બનાવવામાં આવે છે। અને ગુલકંદ જે આપણે પાનની અંદર ગળ્યો સ્વાદ આવે છે, જ્યારે આપણે બજારમાં પાન ખાઈએ છીએ ને પાર્લરમાંથી, ત્યારે અંદર ગુલકંદ નાખે છે, એ ગુલકંદ પણ ગુલાબમાંથી બને છે। એટલે કે ગુલાબના પણ ઘણા ઉપયોગો છે। ત્યાર પછી ગુલાબમાંથી સ્પ્રે પણ બને છે, અંતર બને છે, એમ ફૂલોના કંઈક ને કંઈક ઉપયોગ છે। ત્યારે બાળકો સૂરજમુખી, કે સૂરજમુખી ને સૂર્ય ઉગે છે ત્યારે તે ઉગે છે, અને સૂરજના જે બાજુ સૂર્યનો પ્રકાશ હોય તે બાજુ ઉગે છે। જો બધાના મુખી એક તરફ જ છે ને, તમને દેખાય જ છે, એટલે કે જે બાજુ સૂર્ય ઉગે છે એ બાજુ સૂર્યમુખી ઉગે છે। તેનો જો તેના પાંદડા લીલા છે, પરંતુ તેનો રંગ કેવો છે, પીળો, એટલે કે તેની ડાળખીઓ અને પાંદડા તો લીલા જ હોય, પરંતુ ફૂલોના રંગ અલગ અલગ હોય છે, અને આવા ફૂલો ઉપર ભમરાઓ વધારે બેસે છે। ત્યાર પછી ગલગોટાનો સૌથી વધારે ઉપયોગ થાય છે બાળકો, કેમ, કારણ કે ભગવાનના મંદિરમાં તમે જશો ત્યાં ગણે ત્યાં સુધી ગલગોટાના હાર વધારે ચડાવવામાં આવે છે। ત્યાર પછી ફૂલો, એટલે કે જયારે કોઈની ચોળી બંધાય, એટલે કે છોકરીના લગ્નની ચોળી, તેમાં પણ આ ફૂલોનો વધારે ઉપયોગ થાય છે, એટલે કે ગલગોટાનો વધારે ઉપયોગ થાય છે। અને તેનો રંગ કેવો છે બાળકો, પીળા પણ આવે અને કેસરી પણ આવે છે, એવા પીળા પણ આવે છે અને કેસરી પણ આવે છે। કમળનો રંગ ગુલાબી હોય છે, કમળ બાળકો કાદવમાં ખીલે છે, ક્યાં, કાદવમાં, પરંતુ તે દેખાવમાં કેટલું સુંદર લાગે છે, તમને દેખતા જ આમ ગમી જાય એવું છે ને, પરંતુ તમે દેખો કે એની આજુબાજુ એક કિલો કીચડ હોય છે। ગુલાબનું ફૂલ આવડું નથી, આ કમળનું ફૂલ આવડું નથી હોતું, કમળનું ફૂલ મોટું બધું હોય છે, અને ઘણા વિસ્તારોમાં તળાવમાં વધારે થાય, તળાવની આજુબાજુ જે કીચડ હોય એવા વિસ્તારોમાં વધારે। ત્યાર પછી બાળકો જાસૂદના ફૂલ લાલ રંગના પણ હોય છે અને સફેદ જાસૂદ પણ હોય છે, પરંતુ આપણે અહીંયા સફેદ જાસૂદ ઓછા જોવા મળે છે, પરંતુ લાલ રંગના વધારે જોવા મળે છે।
लाल रंग जासूस बाळको कया भगवान ने चढ़ावा आवे छे गणपति दादा ने जासूस ना फूल गणपति दादा ने वधारे उपयोग में आवे छे अने बाळको घणा लोको सौंदर्य में पण जासूस नो उपयोग करे छे जासूस नो तेल बनावीने पण लोको वाहन ना उतरे ते माटे माथा में नाखता होय छे घणा लोको स्प्रे पण बनावे छे अंतर पण बनावे छे एम कंईक ने कंईक उपयोग छे त्यार पछी मोगरो सौनो प्रिय तेनी स्मेल बहु सरस होय छे लेकिन सुगंध जो मोगरा नो गजरो नाख्यो होय तो एटली स्मेल आवे ने कारण के ते फूल ज एवी रीतनो छे तेनो रंग सफेद होय छे अने तेनी सुगंध एटली सुंदर होय छे के लग्न प्रसंग मां आ मोगरा ना फूलनो वधारे उपयोग करवामां आवे छे ત્યાર પછી બાળકો જુઈ જુઈ લોકો પોતાના ઘર આંગણામાં શુભવા માટે વધારે આવે છે દેખાય છે ને બાળકો જુઈ એ સોન માટે વધારે હોય છે ત્યાર પછી બાળકો બાર માસની આવા ફૂલો એટલે કે એ પણ થોડું સ્વરૂપ વૃક્ષ હોય છે એટલે કે છોડ તક જેટલું નાનું પણ નહીં એ છે ને કુંડામાં વાવવામાં આવે છે ક્યાં કુંડામાં કે આવા ગુલાબી રંગના સફેદ બાર માસી પણ આવે છે અને ગુલાબી રંગના બાર માસી પણ આવે છે લોકો કુંડામાં પોતાના ઘરને ડેકોરેટ કરવા માટે પણ આ રીતના ફૂલો વાવે છે ત્યાર પછી ચંપો ચંપો એ તો બને ત્યાં સુધી બધા બગીચામાં કોઈના ઘરની આજુબાજુ સોસાયટીમાં આ વૃક્ષ સૌથી વધારે જોવા મળે છે એ પીળા રંગના હોય છે કેવા રંગના પીળા રંગના હોય છે અને કેસરી પણ હોય છે લેસ ભવન માટે હોય છે ત્યાર પછી કરેણ કરેણ ના એટલે કે આ બધા ફૂલોના કંઈક ને કંઈક તો ઉપયોગ છે પરંતુ આ બધા જે મેં તમને પાછળના જે ફૂલો બતાવ્યા એ લોકો પોતાના ઘરમાં પોતાની સોસાયટીની આજુબાજુ ત્યાં પછી ઘરના બગીચામાં પછી આપણે જનરલ બગીચામાં એટલે કે બધા ફરી શકે એવા બગીચાઓમાં વધારે આ ફૂલો જોવા મળે છે આજે બાળકો રાત રાણી તો રાત રાણી એ રાત્રે ઉગતું ફૂલ છે એ ચાંદનીની રાતમાં એટલે કે રાત્રે ચંદ્રમાના પ્રકાશમાં ઉગતું ફૂલ છે અને તે સફેદ રંગનો હોય છે જો તમને દેખાય છે ને તે રાત્રે ઉગતું છે એટલે કે ચંદ્રમાના પ્રકાશમાં આજે બાળકો કેસુડો કેસુડો અંબાજીના વિસ્તારોમાં વધારે જોવા મળે છે ત્યાં બાળકો ત્યાંના આદિવાસી લોકો તે લોકો છે ને આના કેસુડાના ફૂલોનો રંગ બનાવે છે અને જ્યારે હોળી હોય છે ત્યારે તેનો રંગ બનાવી અને તેનાથી હોળી રમે છે અને ત્યાર પછી જો નાના બાળકોને ગરમી નીકળી હોય તો કેસુડાના ફૂલને પાણીમાં ઉકાળી અને તેનાથી સ્નાન કરાવવામાં આવે છે અને તેનો કેસરી રંગ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે અને આપણે એક સુંદર મજાનો દેશભક્તિ ગીત છે તેમાં પણ કેસુડાના ફૂલોને વાત કરવામાં આવી છે એટલે કે કેસુડાના ફૂલોનું ખૂબ જ મહત્વ છે કે આપણા શરીરમાં ગરમી મટાડે છે ત્યાર પછી કેસુડાથી રંગ બને છે અને આદિવાસી લોકો કેસુડાના રંગ બનાવીને હોળી પણ રમે છે તો અહીંયા બાળકો આપણે કેસુડાના ફૂલો એટલે કે આ બધા જ અલગ અલગ ફૂલો આપણે ટીવીમાં જોઈ ગયા હવે આ ફૂલોનો અભ્યાસ આપણે પુસ્તકમાં કરીશું હવે બાળકો આપણે સ્વાધ્યાય તરફ જઈશું તો ચલો બાળકો અહીંયા આપણે પહેલા જોડકા કરીશું ફૂલોના નામ સાથે તેના જોડકા તો ચલો પહેલું ફૂલ કયું છે આપણે જોઈ ગયા સુરત સામે ઉગીને રહે છે એટલે કે સૂરજમુખી ત્યાર પછી બાળકો આપણે વાત કરી હતી કે લગ્ન પ્રસંગમાં ગજરો શેનો નાખવામાં આવે છે મોગરાનો જેની સુગંધ ખૂબ જ સરસ હોય છે ત્યાર પછી કમળને તો આપણે ઓળખીએ જ છીએ અને આ છે ગુલાબ ત્યાર પછી બાળકો આ બાજુ જાસૂદ જાસૂદ પણ આપણે દેખેલું છે હવે બાળકો બાર માસી ગલગોટો એટલે ગોટલા ગોળ ગોળ ગોટા જેવો હોય તે આપણે જોઈ હવે બાળકો ચલો લાલ રંગના ફૂલ કયા છે એ તો આપણને ખબર છે કે ગુલાબ કેવા રંગનું હોય છે લાલ રંગનું અને બીજું જાસૂદ પીળા રંગના ફૂલ તો પીળા રંગમાં શું આવે સૂરજમુખી અને બીજું ગલગોટો હવે સફેદ રંગ તો સફેદ રંગમાં શું આવે બાળકો મોગરો અને જુઈ
सुगंध वाला फूलो। चलो सुगंध कोने होय? एक तो मोगरा मा होय, मोगरा मा सुगंध होय, अने बीजी सेमा होय, गुलाब मा पण सुगंध होय छे। तो अहीं बाळको आपणे स्वाध्याय पण पूर्ण कर्यो, हवे आपणे बोर्ड तरफ जईशुं। तो नमस्ते विद्यार्थी मित्रों, हवे आपणे टीवी तरफ फूलोनी ओळखाण मेळवी, ते पछी पुस्तकमां पण मेळवी, हवे बाळको आपणे बोर्ड तरफ जईशुं। तो बाळको पाठ 13, रंगबेरंगी फूलो। तो चलो बाळको, फूल आपणे शुं आपे छे? चलो फूल आपणे शुं आपे, आपणे फूलोनी जोडे रहीए तो आपणे शुं आपे छे? अहीं सुगंध। चलो आप सुगंध, चलो फूल माती शु बने, चलो फूल माती शु बने छे? तो फूल माती अंतर अने रंग। अंतर अने रंग। चलो लाल रंग ना फूल कया छे? तो गुलाब। गुलाब केवू छे? तो बनेरस गुलाब। गुलाब अने जासूर। चलो पीला रंगना, सूरजमुखी अने गलगोटो। त्यार पछी सफेद रंगना फूलना बेना। चलो सफेद रंगमां शुं आवे? मोगरो अने चंपो। सुगंध वाला फूलना नाम। चलो सुगंध कोने होय? गुलाब ने अने मोगरा ने। अने मोगरो। ત્યાર પછી ગુલાબી રંગના ફૂલ નામ। તો ચલો ગુલાબી રંગના શું છે? કમળ। કેવા રંગનું હોય છે? ગુલાબી અને કરે। તો અહીંયા બાળકો આપણે પ્રશ્નોના જવાબ મેળવ્યા, ફરીથી તેનો અભ્યાસ કરીએ કે ચલો ફૂલ આપણને શું આપે છે? તો બાળકો ફૂલ આપણને સુગંધ આપે છે। ફૂલમાંથી શું બનાવવામાં આવે છે? તો મેં તમને વાત કરી હતી ને કે ફૂલોના રસમાંથી રંગ પણ બનાવવામાં આવે છે અને અંતર પણ બનાવવામાં આવે છે। ચલો લાલ રંગના ફૂલના બેના, તો લાલ રંગ કોને હોય? ગુલાબ ને હોય અને જાસૂદ ને હોય। પીળા રંગ, તો સૂરજમુખી અને ગલગોટો। સફેદ રંગના, તો મોગરો, ચંપો અને જુઈ। સુગંધ વાળા, તો સુગંધ બીજા બધા ફૂલોને ઓછી હોય છે પરંતુ ગુલાબ અને મોગરાને વધારે હોય છે। ગુલાબી રંગના ફૂલોનું નામ, તો કમળ કેવું હોય છે? ગુલાબી અને કરેણ પણ ગુલાબી। તો અહીંયા બાળકો આપણે પાર 13 પૂર્ણ થાય છે। તો તમારે પણ તમારા પુસ્તકની અંદર સ્વાધ્યાય પૂર્ણ કરવો અને આ પ્રશ્નોના જવાબ તૈયાર કરવા। પ્રશ્નના જવાબ બાળકો અસાઇનમેન્ટમાં આપેલા છે એ પ્રમાણે તમારે તૈયાર કરવા છે।